આજે આપણે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર જે ભાનવડ પાસે આવેલું છે એ મંદિરની મુલાકાત લીધી છે. તો આના મંદિર વિશે આપણે વિસ્તૃત માહિતી લેશું. તો તમારું નામ જણાવશો? શ્રી પૂજારી રાજસ્કર શ્રીધર ગોસાહેબ ભાણવડ. બરાબર. અને તમે કેટલા ટાઈમથી સેવા કરો છો? હું આજે 5મી પેઢી અમારી આ મંદિરની અંદર પૂજા કરે છે. બરાબર. અને આ મંદિર કેટલું જૂનું ને મંદિરનો શું ઇતિહાસ છે? આ મંદિર તો પાંડવોનું સ્થાપેલું છે. 5000 વર્ષ પહેલાંનું મંદિર છે. ત્યારે પાંડવો વનવાસમાં નીકળ્યા હતા ત્યારે અહીં રાત રોકાણ હતા. લિંગની સ્થાપના પાંડવોની કરેલી છે. જે લિંગની પૂજા કરવામાં આવેલી છે તે ઇન્દ્રરાજાએ પૂજા કરેલી છે. એના ઉપરથી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરનું નામ પાડવામાં આવેલું છે. બરાબર. અને આ મંદિરના બીજા કયા કોઈ ચમત્કાર કે એવું સાંભળ્યું છે કે અસ્વસ્થામાં અહીં પૂજા કરવા આવે? હા, પહેલી પૂજા કોઈ કરી નથી શકતું. કોણ કરી જાય છે, ક્યારે થાય એ કોઈને ખબર નથી પડતી. બરાબર. એ રાત્રિ દરમિયાન જ હોય છે? રાત્રિ દરમિયાન કોઈક આવે છે, કરી જાય છે. કોણ કરી જાય ક્યારે ખબર પડતી નથી. સીસીટીવી કેમેરા પણ લગાવેલા છે છતાં પણ દેખાતું નથી. એમ છે? હા. એટલે 99% એમ કે અસ્વસ્થામાં જ છે. હા, અસ્વસ્થામાં છે એવું કહે છે. બે ત્રણ મંદિર અમે વિઝિટ કરીને ત્યાં પણ એમ કે અસ્વસ્થામાં. હા, બરાબર. અસ્વસ્થામાં આવીને રાતે કરી જાય છે. અને આ મંદિરમાં કોઈને કાંઈક પ્રસંગો કે કાંઈક કરવા હોય, કોઈને થાક ધરાવવો હોય તો એ બધી અહીંયા આપણે વ્યવસ્થા છે. હા હા, અહીં રુદ્રાભિષેક થાય છે, એના માટે ઠામની વ્યવસ્થા રાખેલી છે. બરાબર. બધું વ્યવસ્થા કરી આપીએ. બરાબર. અને અહીં બારે જે ત્રિવેણી સંગમ છે એ કયો સંગમ છે? ત્યાં ત્રણ નદીઓના સંગમ થાય છે. બરાબર. વર્તુ, વેરાળી અને સોનમતી ત્રણ નદીઓના સંગમ છે. અને પિતૃ કાર્ય ખાસ થાય છે એવું જાણવું? હા હા, ભાદરવા માસમાં થાય છે, કાર્તક માસમાં થાય છે અને ચૈતર માસમાં. ત્રણ મહિના જે કહેવાય પિતૃઓના મહિના હોય છે. ત્યાં પિતૃ તર્પણ કરવામાં આવે છે. અચ્છા. એ કોઈને વિધિ કરાવી હોય તો અહીં તમારો કોન્ટેક્ટ કરે, તમે કરાવી આપો એ બધી? હા, અહીંયા જો કોઈ આવે છે અમને પૂછે છે કે ભાઈ નારબલી યજ્ઞ કરવું છે, નીલ પૈણાવવા છે, તો એના માટે થઈને અહીંયા બ્રાહ્મણજી હોય તો અમે એને કહીએ તો એ લોકોને વિધિ કરાવી આપે. તમે વ્યવસ્થા કરી આપો. અને થારને ધરાવો એ બી અહીં મંદિરમાં થાર ધરવો હોય તો દાખલા તરીકે શ્રાવણ માસ અમારે અત્યારે ચાલે છે, અમારું એમાં દીપમાળાનું આયોજન, આખો મહિનો દીપમાળા થાય છે, આખો મહિનો થાર ધરાવાય છે, એના 251 રૂપિયા લઈએ. બરાબર. અને અહીં કોઈને ડોનેશન કે કાંઈ આપવું, કોઈને પૈસા આપવો હોય કે મંદિરમાં ઘણા વાઘાને ધરાવતા હોય છે તો એના માટે શું? એના માટે એ લોકો વાઘા જો લઈ આવે તો અમે એ ચડાવી આપીએ છીએ. બરાબર. અથવા એ આવીને અમને પૂછે છે તો એને અમે માપસાઈટ આપીએ છીએ, તમે બનાવીને લઈ આવો અમે ચડાવી આપીએ. બરાબર. અને કોઈને પૈસા દેવા હોય ડોનેશન માટે? ડોનેશન દેવા તો એને અમે પહોંચ આપીએ મંદિરના ફાળામાં, જેને પૈસા આપવા હોય છે. બરાબર. એટલે પાકી પહોંચ પડે છે ને એનું અમે કામ કરીએ છીએ. એટલે આ મંદિર ટ્રસ્ટમાં હોય કે તમારું? શુભેચ્છક મિત્ર મંડળ છે ઇન્દ્રેશ્વર, એ લોકો અહીં સેવા આપે છે બધા. બરાબર. ચલો, તો તમારો ખૂબ ખૂબ આભાર. મહાદેવ મહાદેવ મહાદેવ. તો મિત્રો, તમે જોઈ શકો આ મહાદેવનું મંદિર ખૂબ જ પ્રાચીન છે. તો તમે પણ અહીં ચોક્કસથી મુલાકાત લેશો અને ગુરુદેવની પણ પૂજ્યની પણ ખાસ મુલાકાત લેજો. મહાદેવ મહાદેવ.